English medium school ma navyug group of education e kadam raikhu che ema pelu enu prayan amaru preschool che 2 varsh thi ame 2 branch chalavi che e 2 branch thaine 175 jeva vidyarthio already abhyas kare che 3 ame je preschool shuru kari e ground upar 1 lakh square feet area ma atle pona 5 vigha jevi jagya ma ane e ground upar તમામ વસ્તુઓ તમામ બાબતો ક્લાસરૂમ થી માંડીને તમામ રમતગમતના મેદાનો સ્વિમિંગ પૂલ બધું ખુલ્લામાં એટલે અત્યારે જે તો જો કે કાઈ પણ સીઝન હોય એટલે વાયરલ ઇન્ફેક્શન બાળકોને બહુ લાગી જાય એટલે મને વારંવાર મારા બાળકના ડોક્ટર એમ કહે તમે ગ્રાઉન્ડ વાળી સ્કૂલ બનાવો અને ખુલ્લી ખુલ્લામાં બનાવો એક મારું સ્વપ્ન હતું નાના બાળકો માટે ખુલ્લામાં હોય એ એના માટે હેલ્થ માટે પણ અને સ્વાસ્થ્ય સારું રહે એના માટે જરૂર છે સાથે સાથે અમે અલગ ક્યાંથી પડીએ છીએ તો કે આપણો જે હેતુ છે એ બાળકને હેપીનેસ પહેલા જો ખુશી હશે એ પોતે ખુશ હશે પોતે આનંદમય હશે તો એને લર્ન બેઝમાં લર્નિંગ કરવામાં કોઈ પણ વસ્તુ શીખવામાં ભાર નહીં લાગે બીજું કે એક્ટિવિટી બેઝ લર્નિંગ સતત તમારી ટીમ છે ટીચરોની એ કઈ કઈક એક્ટિવિટી કરાવતા હોય બાળકોને સાથે સાથે પેરેન્ટ્સને પણ એક્ટિવિટી બેઝ એટલે કે જે સીબીએસઈ નો બેઝ છે ન્યુ એજ્યુકેશન પોલિસી જે છે ને એ એના કોન્સેપ્ટથી અમે આગળ વધી રહ્યા છીએ અને ન્યુ એજ્યુકેશન પોલિસીમાં સ્કિલ બેઝ કે એને માત્ર ગોખણીઓ કે ડિગ્રીધારી યુવાન નથી બનાવવાનું તો બાળપણથી જ આ બીજ રોપવા પડશે બાળક બાળપણથી એને ગોખવાની અથવા તો અનુકરણ કરવાની કે નકલ કરવાની ટેવ પડી જશે ને તો એની અંદર પડેલી શક્તિ બહાર નહીં આવે એટલે અમે એની અંદરથી એની જાતે કંઈક ક્રિએટ કરે એવા અમારા પ્રયત્નો હોય છે અમે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કરવાના કારણોમાં 3 કારણો હતા કે ઇંગ્લિશ મીડિયમ તરફ આપણે નવી ગ્રુપ ઓફ એજ્યુકેશને પ્રયાણ કર્યું પહેલું કે સમયની એક ડિમાન્ડ સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની માં ભણાવવા બાળકોને એવું એક વાલીઓના મગજમાં અને સારસ્વત શિક્ષણ વર્ગ જે સમાજ છે એના દિમાગની અંદર આ બેસી ગયું એમાં એક કારણ એનું સાચું છે કે સીબીએસઈનો જે બેઝ છે એ બહુ જોરદાર છે એનો બેનિફિટ એના ડેવલપમેન્ટમાં બાળકોને મળે બીજું એક કારણ કે અમે 24 વર્ષથી શિક્ષણ શૈક્ષણિક સંસ્થા ચલાવીએ છીએ નવ યુગનામથી તો અમારા જે બાળકો ભણી ભણીને યુવાન બની અને અત્યારે એક માતા પિતાના રોલમાં આવી ગયા છે અમારે ત્યાં ભણીને જે છોકરા અને છોકરીઓ ગયા એ બધા અત્યારે માતા પિતા બનીને આવ્યા તો એના ચાઇલ્ડને લઈને આવે સર તમારે ઇંગ્લિશ મીડિયમ નથી તો અમારે એમાં બેસાડવા તો એની લાગણીને માંગણીને પણ ધ્યાનમાં અમે લીધી છે ત્રીજું અમારું જે વાત થઈ કે વૈદિક સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિના વિચારો અને મૂલ્યો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હોય એટલે આપણે વેસ્ટર્ન કલ્ચરમાં રહેવાનું હોય ગુજરાતી માધ્યમ સ્કૂલોમાં એને વૈદિક કલ્ચરમાં રહેવાનું આવી એક માન્યતા છે એને આપણે દૂર કરી અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ ભારતીય સંસ્કૃતિના વિચારો સાથે ચલાવી શકાય એવું અમે પ્રસ્થાપિત કરવાના અમારા અનેરા પ્રયાસો છે